नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान प्रकरण 9 सजीवों अने तेमनी आसपास एमां आपणे निवासस्थानना मुख्य बे प्रकार छे, भूनिवास अने जलीय निवासस्थान। भूनिवासस्थानमां आपणे जोयुं के रण प्रदेश, घासना मैदानो, पर्वतीय विस्तार, એ બધા વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ એ બધા વિસ્તારને કઈ રીતે વાતાવરણને અનુકૂળતા સાધે છે તેના વિશે આપણે સમજણ મેળવી હતી। હવે આપણે દેખીએ જલીય નિવાસસ્થાન। કેટલાક જલીય નિવાસસ્થાનો સમુદ્ર। માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે આપણે ચર્ચા કરી છે। ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે ધારારેખીય શરીર ધરાવે છે। હવે આપણે આગળ જોયું હતું ઊંટ અને માછલી વિશે, તો એ કઈ રીતે અનુકૂલન સાધી શકે છે પાણીમાં, એટલે કે દરિયામાં માછલી હોય તો એ કઈ રીતે એ વિસ્તારને ને પાણીમાં અનુકૂલન સાધી શકે છે તેના વિશે આપણે સમજણ મેળવી હતી કે એમનું શરીર કેવું હોય છે, ધારારેખીય શરીર હોય છે જે તેમને પાણીમાં હલનચલન કરવા માટે મદદરૂપ થાય છે। કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્ક્વિડ, એક મૃદુકાય પ્રાણી જે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે। એક સ્ક્વિડ એ કેવું પ્રાણી હોય છે, તો એક મૃદુકાય પ્રાણી છે જે 8 પગ અને સ્પર્શકો ધરાવે છે। અને ઓક્ટોપસના શરીર ધારારેખીય હોતો નથી। હવે આપણે એવું વિચારીએ કે ઓક્ટોપસનું શરીર ધારારેખીય હોય છે, એવું ખરા ખોટામાં કે કસામાં પૂછે તમને પ્રશ્નમાં, તો તમારે જવાબ કયો હવે? ના, ઓક્ટોપસનું શરીર ધારારેખીય હોતું નથી। આપણે એવું વિચારીએ કે પાણીમાં રહે છે તો ધારારેખીય હશે, એવું નથી હોતું। ઓક્ટોપસનું શરીર ધારારેખીય હોતું નથી, તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને પકડી લે છે। જો કે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે ત્યારે તેમના શરીરને ધારારેખ્ય કરી દે છે। જ્યારે એ પાણીમાં હલનચલન કરે છે ત્યારે એમના શરીરને ધારારેખ્ય કરી દે છે। માછલીનું શરીર એ હલનચલન કરે કે ન કરે, પરંતુ એના શરીરનો આકાર જ કેવો હોય છે, ધારારેખ્ય હોય છે। જ્યારે ઓક્ટોપસના શરીરનો ધારારેખ્ય હોતો નથી, ફક્ત એ હલનચલન કરે ત્યારે જ એ તેના શરીરને ધારારેખ્ય કરી દે છે। આ પ્રાણીઓમાં પાણીમાં ઓગાળેલો ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે। એવા પ્રાણીઓને શું હોય છે, ઓક્સિજન પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે। હવે આપણે પણ શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને પાણીમાં રહેતા પ્રાણીઓ પણ શ્વાસમાં ઓક્સિજન લે છે, પરંતુ એ લોકો બહારનો ઓક્સિજન, હવામાનનો, વાતાવરણમાં રહેલો ઓક્સિજન નથી લઈ શકતા। એ લોકો પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે, પણ એ શેના વડે લે છે, એના માટે શેની ઉપયોગ કરે છે, તો ચૂઈનો ઉપયોગ કરે છે। ડોલ્ફિન અને વેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી, તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલ હોય છે તેના દ્વારા હવા અંદર લે છે। તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે। તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે। હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે। શું ડોલ્ફિન આ રસપ્રદ પ્રવૃત્તિને ટેલિવિઝનના કાર્યક્રમ કે સમુદ્રી જીવન પરની કોઈ ફિલ્મમાં જોઈ છે? તમે કેટલીકવાર કોઈ ફિલ્મો જોઈ હશે, એનામાં તમે જોયું હશે કે સપાટી પર આવે છે અને હવામાં શ્વાસ માટે લેવા માટે સમયાંતરે શું કરે છે, સપાટી પર આવતા રહે છે। હવે અહીં પ્રશ્ન આવી શકે, આ પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાનો, વહેલ અને ડોલ્ફિન કેવી રીતે શ્વસન કરે છે? તો હમણાં આપણે જોયું કે વહેલ અને ડોલ્ફિનને ચૂઈ હોતી નથી, તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના ઉપરના ભાગમાં ગોઠવાયેલ હોય છે, તે શ્વસન છિદ્રો ક્યાં ગોઠવાયેલા હોય છે, તેઓ ઉપરના ભાગમાં ગોઠવાયેલ હોય છે, તેના દ્વારા હવા અંદર લે છે। તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે। તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે। હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે।
આ પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. હવે આગળ તળાવ અને સરોવર. શું તમે ક્યારેક તળાવ, સરોવર, નદી કે નાળામાં પણ વનસ્પતિને ઉગેલી જોઈ છે? જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને તેમાં જોવા મળતી વનસ્પતિના પ્રકારો દોરવાની કોશિશ કરો. આ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણ કઈ રીતે ગોઠવાયેલા હોય છે? અહીં આકૃતિ આપેલી છે, તમને ચિત્ર આપેલું છે. કેટલીક જલીય વનસ્પતિ પાણી પર તરે છે, કેટલીક વનસ્પતિના મૂળ તળિયે માટીમાં જકડાયેલા હોય છે, કેટલીક જલીય વનસ્પતિ પાણીના સંપૂર્ણ ડૂબેલી હોય છે. કેટલીક વનસ્પતિ શું હોય છે? પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. કેટલીક વનસ્પતિના મૂળ જમીન પાણીમાં તરતા હોય છે આ રીતે, અને કેટલીક વનસ્પતિ જેવી હોય છે એ મૂળ જમીનમાં નીચે તળિયે માટીમાં જકડાયેલા હોય છે. કેટલીક વનસ્પતિના મૂળ પાણીની નીચે માટીમાં ચોંટેલા હોય છે આ રીતે. ભૂનિવાસીય વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્ય મેળવવામાં મૂળ અગત્યનો ભાગ ભજવે છે. જોકે જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. હવે એ લોકો શું કરે છે, એ મૂળનું મુખ્ય કાર્ય શું હોય છે? તો એ જે વનસ્પતિ હોય છે એને એક જ સ્થળે જકડી રાખવાનું કાર્ય કરે છે. આવી વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે, પાણીની જે સપાટી હોય આ રીતે આકૃતિમાં ત્યાં સુધી વિકસિત થાય છે, જ્યારે એના ફૂલો અને પર્ણ હોય એ પાણીની સપાટીના ઉપર તરફ તરતા જોવાય છે. અને આવી વનસ્પતિ જે પાણીની અંદર રહેલી હોય, પાણીમાં ઉગતી હોય વનસ્પતિ, એના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. એના પ્રકાંડ અને પર્ણ કેવી વનસ્પતિ હોય છે? તો એ વનસ્પતિના પ્રકાંડ લાંબા હોય, પોલા હોય અને હલકા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિમાં તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. આમાંની કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા, પાતળી પટ્ટી જેવા હોય છે, જે વહેતા પાણીમાં વળી જાય છે. હવે એવું પૂછે કે જે વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે તે કેવી હોય છે? તો કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા, પાતળી પટ્ટી જેવા હોય છે, જે વહેતા પાણીમાં વળી શકે છે. કેટલીક ડૂબેલી વનસ્પતિના પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈક જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. એટલા બધા સાંકડા હોય કે જેનાથી પાણી અને વનસ્પતિને નુકસાન થતું નથી. દેડકા સામાન્ય રીતે તળાવનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે. તેમના પાછળના પગ મજબૂત હોય છે, જે તેમને કૂદકો મારવા તથા તેના શિકારને પકડવામાં મદદ કરે છે. તેમને જાળપાદ આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ. જાળપાદ કોને કહેવાય એમના? તો આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ હોય છે, જે તરવામાં મદદ કરે છે. એ શું કામમાં આવે છે, એનો શું ઉપયોગ કરે છે? એ તો એને તરવામાં મદદ કરે છે. જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશાળ વિવિધતાની સરખામણીએ આપણે ખૂબ થોડા જાણીતા પ્રાણીઓ અને વનસ્પતિઓની ચર્ચા કરી. પ્રકરણ 7માં સૂચન કરેલી હર્બેરિયમ બનાવવાની પ્રવૃત્તિ કરી ત્યારે તમે પણ વિવિધ પ્રકારની વનસ્પતિઓની નોંધ લીધી હશે. પૃથ્વી પરના તમામ વિસ્તારની વનસ્પતિઓના પર્ણોના હર્બેરિયમની વિવિધતાની કલ્પના કરો. હવે અહીં પ્રશ્ન પૂછી શકે તમને કે દેડકા પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય છે? તો તમે લખી શકો, આ પ્રશ્ન તમારે લખવાનો કે દેડકાઓ પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય છે? તો દેડકાના પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ હોય છે, જે તેને તરવામાં મદદરૂપ થાય છે. આ તમારે પ્રશ્ન લખવાનો છે.
હવે આગળ દેખીએ સજીવોની લાક્ષણિકતાઓ. આપણે વિવિધ વિસ્તારની મુલાકાત લીધી અને ઘણી વનસ્પતિ અને પ્રાણીઓની ચર્ચા કરી. પ્રવૃત્તિ એકમાં આપણે વિવિધ વિસ્તારમાં જોવા મળતી વસ્તુઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓની યાદી કરી. થોડી વાર અટકીને આપણી યાદીઓ રહેલા ઉદાહરણો કેટલાક સજીવો છે તે વિશે વિચારીએ. તો ચાલો જંગલમાંથી મળી આવતા ઉદાહરણની વાત કરીએ. વૃક્ષો, વેલાઓ, નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જંતુઓ, ખડકો, માટી, પાણી, હવા, સૂકા પાંદડા, મૃત પ્રાણીઓ, બિલાડીના ટોપ એટલે કે મશરૂમ અને શેવાળ એટલે મોસ એ જંગલમાં રહેલી વસ્તુઓના થોડાક ઉદાહરણ છે. આમાંથી કેટલા સજીવ છે? હવે આટલા બધા ઉદાહરણ જોયા, તમે જંગલમાં જોયું હોય કાં તો પછી ટીવીમાં જોયું હોય કાં તો કંઈ ફરવા ગયા હોય ત્યાં જોયું હોય, તો ત્યાં વૃક્ષો હોય, વેલા હોય, અલગ અલગ પ્રકારના વૃક્ષો હોય, નાના મોટા પ્રાણીઓ પણ હોય, પક્ષીઓ હોય, પછી સૂકા પાંદડા હોય, હવા હોય, પાણી હોય, બિલાડીના ટોપ એટલે કે મશરૂમ હોય, આવી બધી વસ્તુ હોય છે. એનામાંથી કેટલા સજીવ છે એ તમારે જોવાનું છે. હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કેટલી સજીવ છે અને કેટલી નિર્જીવ છે જૂથની છે તે વિશે વિચારો. હવે સજીવ છે કેટલીક વનસ્પતિઓ અને કેટલીક વસ્તુઓ નિર્જીવ છે એ વિશે વિચારો. કેટલાક કિસ્સાઓમાં આપણા માટે તે જાણવું સરળ છે, જેમ કે આપણા ઘરમાં રહેલી ખુરશી ટેબલ જેવી વસ્તુઓ જીવંત નથી. હવે આપણે ખુરશી ટેબલને એવું બધું હોય તો એ તો તમે ફટ લઈને જવાબ આપી શકો કે એક એ સજીવ છે કે નિર્જીવ. એડવર્ડ લિયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્ખતાને પહેલી વાંચી રહી હતી. અહીં એ કવિતા ભાવાનું આપેલો છે. ટેબલ ખુરશીને કીધી એક વાત, એ આની તને કાંઈ થોડી છે જાણ, ગરમીમાં તપે કેરો છે અને બસ સંતાપ, ને પગના ચીરાની તો શું કરું વાત, થયું થોડી જો આપણે બે મારીએ લટાર તો નાની મોટી કંઈ વાત બે થાય, ખુલ્લી હવાની એ મળે મોંઘી સોગાત, અમે ટેબલને મોડી વાત માંડી વાત, ખુરશી સંગાત ખુરશીએ એકળાઈને વળ્યો જવાબ, આપણા જેવાથી તો કેમે ચલાય, મૂર્ખ જેવું તું આમ સાને અકળાય, જાણે છે ડગલું નહીં એકે મંડાય, નિશાસો નાખી પછી ટેબલ ચિલ્લાય, કે કોશિશ કરવામાં શું તારું છે જાય, સરખા છે પાયા આપણા બેની પાસે, શું કામના બે બે પગને ચાલ્યા. પહેલી અને બુઝોને કવિતા ખૂબ જ હાસ્યપ્રદ લાગી, કારણ કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલ એ જીવંત નથી, તે વાત કરી શકે, ચાલી શકે અથવા તો સામાન્ય રીતે આપણા સામનો કરતા હોય તેવી મુશ્કેલીનો સામનો પણ કરે. હવે આપણે એક ખુરશી ટેબલ વિશે આપણે જાણીએ છીએ કે એ લોકો પોતાની જાતે પોતાની જગ્યા છોડી શકતા નથી. હવે કે એમને ખસીને બીજી જગ્યાએ જવું હોય તો આપણે જાતે લઈ જઈ શકીએ છીએ, એ ખુરશી ટેબલ જઈ શકતા નથી, એટલે કે એ સજીવ નથી. આપણે જાણીએ છીએ કે ખુરશી, ટેબલ, પથ્થર અને સિક્કો સજીવ નથી. તે જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો સજીવ છે. આપણે આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા કૂતરા, બિલાડી, વાનરો, ખિસકોલી, કીટકો અને તથા બીજા કેટલાય પ્રાણી જોયા હશે. આપણા સિવાય આપણે કેટલાક પ્રાણી જોયા છે જે સજીવ છે. કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ? ઘણીવાર એ નક્કી કરવું અઘરું હોય છે. આપણને એવું કહેવામાં આવે કે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરતા તા દેખાતી નથી. હવે આપણે એવું કહીએ કે સજીવ વસ્તુ હલનચલન કરી શકે છે, નિર્જીવ વસ્તુ હલનચલન નથી કરી શકતી, એનો મતલબ તો વનસ્પતિ હલનચલન નથી કરી શકતી, એનો મતલબ એ સજીવ નથી? ના, વનસ્પતિ એ સજીવ છે, કારણ કે એ આપણી જેમ શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરી શકે છે, એની વૃદ્ધિ પણ થાય છે. જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે પણ તે આપણે નિર્જીવ ગણીએ છીએ. હવે આપણે એમ કહીએ કે આની જગ્યાએ, વનસ્પતિની જગ્યાએ બસ એ હલનચલન કરી શકે છે, એનો મતલબ એ સજીવ છે? ના, એ સજીવ નથી, કારણ કે એ હલનચલન કરી શકે છે પરંતુ એ પોતાની જાતે હલનચલન કરી શકતી નથી. એને હલનચલન કરવા માટે કોઈ બીજા વ્યક્તિની જરૂર પડતી હોય છે.
સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે, પણ તેઓ પછી ઘણીવાર આકાશમાં રહેલા વાદળાનું કદ પણ વધતું હોય છે. એવું જણાય છે કે શું તેનો મતલબ એ થયો કે વાદળ સજીવ છે? શું સજીવો કોઈક સામાન્ય લક્ષણો ધરાવે છે કે તેને નિર્જીવ કરતા અલગ બનાવે છે? તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો. તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તેમને નિર્જીવથી જુદા તારવે છે? તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવો. તમારી યાદી જુઓ તથા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પણ જોવા મળતા આ યાદીઓના લક્ષણો તેની સાથે સરખાવો. આમાંના કેટલાક લક્ષણો કદાચ બધા જ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે છે. હવે તમારે તમારી નોંધપોથીમાં આવા કેટલાક વનસ્પતિ, પ્રાણી અને મનુષ્ય એમના સજીવ હોવાના લક્ષણ જણાવવાના છે. તો તમને આમાંના કેટલાક લક્ષણો તમને આ બધામાં સામાન્ય દેખાશે.